રિઝલ્ટમાં ગોટાળાનો આક્ષેપ. સુરત દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. રિઝલ્ટ પાછું ખેંચવાની માંગ કરી છે. સુરતમાં વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીકોમ સેમેસ્ટર 6 ના રિઝલ્ટના ગોટાળા થયા હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રિઝલ્ટ પાછું ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સની કાતોડિયાએ જણાવ્યું હતું કે એપ્રિલમાં લેવાયેલી પરીક્ષામાં ઘણા બધા છબરડા થયા છે. 24,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર 8,000 વિદ્યાર્થીઓએ જ પાસ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ એક બે માર્ક્સ માટે રહી ગયા હોય તેઓને નપાસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલપતિ પણ યોગ્ય જવાબ આપતા નથી. જો આ મામલે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ અમારી માંગને ગંભીરતાથી લેવામાં આવતી ન હોય તેવું વર્તન દેખાઈ રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ નિરાશ થયા છે. દર્શિલ માલાણી, હું બીકોમમાં અભ્યાસ કરું છું. સેમ સિક્સમાં લેવામાં આવેલ એપ્રિલમાં એક્ઝામમાં 36,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝામ આપવામાં આવેલી છે, જેમાંથી 8,000 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે, બાકીના 24,000 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે. તો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ફેલ કરવામાં આવે છે, કારણ કે તેની પાછળ યુનિવર્સિટી દ્વારા વારંવાર રીએસેસમેન્ટના નામે ફી ઉઘરાવવામાં આવે છે, જેના એક પેપરના 500 રૂપિયા રીએસેસમેન્ટના ગણવામાં આવે છે, જેથી 6 પેપરના ગણવામાં આવે તો 3,000 રૂપિયા અને 18,000 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. તો તેના રીએસેસમેન્ટના 3,000 ગુણ્યા કરવામાં આવે તો 5 કરોડ કરતાં પણ વધારે લોકોના ફી કરોડના રૂપિયા થાય છે. અને હું તે પણ જણાવવા માગું છું કે વીએનએસ જેવું કંઈ કોઈના બાપ દાદાની જાગીર નથી કે તેના ઉપર જેમ ફાવે તેમ વહીવટ અને સંચાલન કરવામાં આવે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓને સોલ્વ કરવામાં આવે, વિદ્યાર્થીઓની ભવિષ્ય સાથે ચેડા કરવામાં ન આવે. આ વિદ્યાર્થીઓનો મામલો છે. જો આ બાબતે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ આજ નહીં તો કાલ પણ આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ વતી આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ આના માટે લડશે. ગાંધી ચિંધ્યા માર્ગે લડવું પડશે તો તે માર્ગે પણ લડશે અને સરદાર પટેલના માર્ગે લડવું પડશે તો તે માર્ગે પણ લડવા તૈયાર છે.